नमोदोये सौरियंता नमोदोये सौदान नमोदोये सौरियान नमोदोये सौजयान नमोदोये सौत्रिकावर्ती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयंति योगिन कामदं मोक्षदं चे ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गुरुकुमारी मंगलम कुंकुमारी उजेंद्र मोसुमंगल नमः सुमरिस्तारा जिन प्रतिमा नु कथन थे साची जिन प्रतिमा कोने कही जैन मार्ग मा वितराग देवे जिन प्रतिमा आने कही से बराबर साची नहीं थी। आ प्रतिमा से तो व्यवहार मंदिर आदि प्रतिमा व्यवहार से तो हव नीचे हो विकल्प उठे थे लक्ष्य जा समझाण कहा है बराबर जिन प्रतिमा नु निरूपण सपरा जिंदम दिया दौसन माणे शुद्ध चरणाम निगंत वीराया जिनमग्गेरी सापड़ीमा आचार पोते जिन मार्ग में आने प्रतिमा कही वितरागी आत्मा नी पर्याय राग ने पुनना विकल्प थी जिन जीव चैतन्य स्वरूप राग थी जिन से हूँ भान अने एमा संयम नी स्थिरता विकरागता एवा आत्मा ने जिन प्रतिमा कहवाय वल्लभी एक लिया जिन प्रतिमा ने देराय ने मंदिर ने भक्ति ने पूजा करे माने के मने कर्म थी गयो आ तो मानसिक उलकना आवे क्या की बात छे आत्मिक मारी बात नहीं थी समझाऊ क्याई से मानसिक विकल्प उठे थे त्या सुधी एने आत्मा मिश्री रूप लक्ष्य जाए छुपा हो आत्मिक भावना में एनो अवकाश नहीं बराबर हम जानू चाहे भगवान आत्मा दर्शन ज्ञान करीशु निर्मोग अने चारित्र जिनके तिनके स्वपरा जेने अंतर मा दर्शन सम्यक अनुभव छे अने जेने स्वनु ज्ञान छे स्वसंवेदन स्वमा लीनता छे जैसे कहीं यू जे संयमी मुनि अने परमात्मा एने या जिन प्रतिमा कही छे जिन मार्ग मा एने जिन प्रतिमा कीधी छे ओलो ओली क्यां गयो जिन मार्ग बाहर छे जिन मार्ग नहीं करे तो व्यवहार मार्ग से राग मार्ग से व्यवहार जिन मार्ग से नीचे जिन मार्ग हम जानू वस्तु यही अपनी ने पर्ची चालती दे जिन मार्ग विषय जंगम प्रतिमा है गुरु ने शिष्य बेनी जिन प्रतिमा की दी आई शिष्य पण एवो होय छे कि जे विकल्प रही श्रद्धा ज्ञान ने संयम वाळो छे एवो शिष्य अने पोते गुरु बेनी दे जंगम दे एने जिन प्रतिमा समझाव काय हो पहला प्रतिमा मानता नोता
પાછું વળી આવું નીકળ્યું માને બધું. ખરેખર તો એ વ્યવહાર વિકલ્પ છે, એ પરદ્રવ છે, બીજી વસ્તુ જ પરદ્રવ છે. બરાબર. સ્વદ્રવ ને આશ્રય દ્રષ્ટિ જ્ઞાન ને ચિરતા એ સ્વદ્રવ ને જૈન માર્ગ છે. પંડિતજી એવો માર્ગ છે. આજે રાતે કયું કે પરદ્રવ નો કરતા આત્મા કેમ નથી? જેની સત્તા ભિન્ન છે એ ભિન્ન સત્તા પરનું કરી શકે નહીં. સમજાણું કાંઈ? ભિન્ન સત્તાવાન પદાર્થ છે ને ચૈતન્ય જળ, ચૈતન્ય ચૈતન્ય બીજો ભિન્ન સત્તાવાન પદાર્થ ભિન્ન સત્તાનું કરે બને ની એક વાત. સમજાણું? બીજી વાત, આશ્રવ તત્વ છે અને સ્વભાવ તત્વ છે, ભિન્ન તત્વ છે. દયા દાન વ્રત ભક્તિ ના પરિણામ ઉઠે છે રાગ, એ પર તત્વ છે. સ્વભાવ થી ચૈતન તત્વ છે. સ્વભાવ ચૈતન તત્વ અને વિભાવ આશ્રવ પર તત્વ એટલે પર સત્તા. એટલે સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષા એ આશ્રવ પર સત્તા, એટલે આશ્રવ નો કરતા સ્વભાવ દ્રષ્ટિવંત નથી. બરાબર. જાણું કાંઈ? જેમ સ્વ ને પરદ્રવ સ્પર્શતા છે એ સ્થૂળ સ્પર્શતા થઈ, એથી એક સત્તા બીજી સત્તાનું કાંઈ કરે એમ નહીં. એમ ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ સત્તાવાન પદાર્થ છે. બરાબર. આશ્રવ છે એ ભિન્ન સત્તાવાળી ચીજ છે, એથી બે પદાર્થની વચ્ચેમાં સ્વભાવ દ્રષ્ટિ વન પર સત્તાવાળા આશ્રવ દયાદાન વ્યવહાર રત્ન સ્ત્રીનો વિકલ્પ એનો એ કરતા નથી. સમજાણું કાંઈ? જેની વાત ભાઈ. ત્રીજી વાત આગળ લઈએ. સ્વદ્રવ ને પર્યાય બે સત્તા ભિન્ન છે. બરાબર. સત્તા ભિન્ન છે, આશ્રવ સત્તા ભિન્ન છે, માટે કરતા નહીં. એમ એક દ્રવ શીખાવી એક સમયની નિર્મળ વિતરાગી પર્યાય. બરાબર. બે સત્તા ભિન્ન છે માટે દ્રવ પર્યાય નું કરતા નથી. બરાબર. વિતરાગી પર્યાય નો પણ આત્મા કરતા. હા હા હા. એ સ્વરૂપ નહી, આવું સ્વરૂપ છે. ભિન્ન સત્તાના ત્રણ પ્રકાર થયા રાત્રે કે નહોતું. સમજાણું કાંઈ? હા, આવી વસ્તુ છે. એને શ્રદ્ધાને જ્ઞાનમાં મળી અને ઝઘડા 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 બહારના આ મૂર્તિ હોય છે એનો એવી હો એને કરી તો પરદ્રવ છે. આ એના તરફ નો વિકલ્પ થયો એ પરદ્રવ છે, સ્વદ્રવ નહીં. બરાબર. એથી તે પરદ્રવ નો કરતા સ્વદ્રવ ની શ્રદ્ધા વાળો નથી. અને આગળ જતા દ્રવને પર્યાય બે સત્તા સિદ્ધ કરવી છે. ભિન્ન ભિન્ન સત્તા છે બે. ભલે જે હોય પણ દ્રવને પર્યાય બે સત્તા ભિન્ન છે, સામાન્ય સત્તા અને વિશેષ સત્તા પર્યાય બે ભિન્ન છે. એ અપેક્ષા ભિન્ન માંથી ભિન્ન દ્રવ પર્યાય નું કરતા છે નહીં. બરાબર. મોક્ષ માર્ગ ની પર્યાય નો કરતા દ્રવ નથી. બરાબર. આપણે 320 ની સાત છે, માણસો ભેગા થાય ને ત્યારે
સમજાવું કે હા હિન્દી 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 લોકો આવશે ને ત્રણ થી વીસ ની જયસન આચાર્ય ની ટીકા સૂક્ષ્મ વિષય કહો ચાલશે આ દાદા માણસ આવે ને સાંભળશે આના સપાના 1500 ત્રણ થી વીસ ની જયસન આચાર્ય ની ટીકા સૂક્ષ્મ આત્મા મોક્ષ નો માર્ગ ને મોક્ષ ની પર્યાય થી પણ ભિન્ન છે. મોક્ષ ની પર્યાય નો કરતા આત્મા નહી ધ્રુવ નહી એમ કે કરતા હોય તો બે એક થઈ જાય છે. જેમ એક સત્તા વાળું ધરે બીજા સત્તા વાળાને કઈ કરે તો બે એક થઈ જાય છે. બરાબર એવું નહી ભગવાન આત્મા ની સત્તા સ્વભાવ ની અને વિભાવ ની બે સત્તા જ ભિન્ન છે. બે હોવાપણે ભિન્ન છે. એટલે હોવાપણે ભિન્ન એ સ્વભાવ થી વિભાવ ને કેમ કરે? સ્વભાવ ની પર્યાય થી વિભાવ ને કેમ કરે? શું કીધું આપ જાણો? સ્વભાવ નું દ્રવ્ય તો રાખો. સ્વભાવિક પર્યાય જે છે જેથી સૂક્ષ્મ પડે પણ સાંભળવું સમજાય છે. કાંઈ બરાબર એ આત્મા વસ્તુ સ્વભાવ દ્રવ્ય ગુણ ને પર્યાય એ નિર્મળ સ્વભાવથી આત્મા વસ્તુ. હવે પુણ્ય ને પાપ ના વિકલ્પ જે વિકાર દોષ ભાવ એની સત્તા જ ભિન્ન છે. જેનું તો આવે ચુંડાઈ મારું તો વિતરાગ નો છે. આ વિતરાગ નો એટલે વિતરાગ ભાવ નો એ ભગવાન આત્મા આશ્રવ સત્તાના હોવાપણાના ઉદય ભાવથી તો ભિન્ન છે વસ્તુ. ઉદય ભાવ તો આશ્રવ તત્વ ભાવ બંધ તત્વ છે અને સ્વભાવ છે જ્ઞાયક ભાવથી નિર્મળ અબંધ તત્વ છે. એ અબંધ તત્વ ભાવ બંધ તત્વ બે ભિન્ન છે નાખી તેનો એ કરતા અને જો કરતા થાય એટલે એ થઈ જાય છે. ત્રીજી વાત વિતરાગી પર્યાય થઈ તે કરતા આત્રવની નથી પણ વિતરાગી પર્યાય ને વિતરાગી દ્રવ ટીકા એ દ્રવ વિતરાગી દ્રવ છે. બે ની સત્તાને ભિન્ન સિદ્ધ કરતા એક સત્તા દ્રવ સત્તા પર્યાય ની કરતા નથી. બરાબર એક પર્યાય કરતા થઈ જાય તો દ્રવ ને પર્યાય બે એક થઈ જાય છે. આલિંગન કરતા નથી અડતા નથી એમ કે સ્વભાવ ની પર્યાય વિભાવ દોષ ના પર્યાય ને અડતી જ નથી. સમજાણું કઈ ખુદ ભાઈ રાતે કહ્યું હતું કે મોડા આવ્યા હતા ભાઈ મોડા આવ્યા છે વાત તેની થઈ ગઈ સમજાણું કઈ. વસ્તુ પોતે જે છે છોકરાને પૂછ્યું કીધું આ સુપરનું કરેલું કારણ કે ક્રિયાવતી શક્તિ માંથી એમાં છે ભાઈ તો કે આજે એવા મેળી કે આ ક્રિયા શીખવું છે ને હું ને આ ગુરુ લઘુ એનો પર્યાય કે પરમાત્મા તો ગાય ની માટી એ પણ થઈ ગયો. છતાં એનો મૂળ સિદ્ધાંત એ છે કે જેનું હોવાપણું ભિન્ન હોય એને બીજું હોવાપણું કઈ અડતું નથી માટે કરતા નથી. હા સમજાણું કઈ. એટલે ત્રણ સત્તા ભિન્ન થઈ
एक आखी बीजी चीज भिन्न ने द्रव्य भिन्न माके परणो करता नहीं एक स्वाभाविक वस्तुओं ने एनी निर्मल पर्याय एना थी आश्रव पर्याय तद्दन भिन्न पर द्रव्य उदय भाव पर द्रव्य माके पर द्रव्य नु स्वद्रव्य एनी निर्मल पर्याय कौन पर द्रव्य ने करे आश्रव ने करे ज नहीं बराबर વ્યવહાર ને જાણ્યા હોવા પ્રયોજનવાન છે જે કીધું છે એટલે કે એને જ્ઞાન ની પર્યાય અલ્પ છે એને એ જાણે છે એમાં દોષ સંબંધી નું જ્ઞાન દોષ ને લઈને નહીં છે માટી નહીં દોષ પદ્ર છે એના જ્ઞાન ની પર્યાયમાં સ્વ અને પરને જાણવાનો પોતાનો પર્યાયનો એક અસ્તિત્વ એક છે બે અસ્તિત્વ નથી સ્વનું જાણવું ને સ્વનું જાણવું એવા બે ભાગ નથી બે છે એક રૂપ છે સમજાણું છે એવા અસ્તિત્વની પર્યાયમાં આશ્રવની પર્યાય જાણવામાં આવે એમ જે કહ્યું છું બારમાં પછી વિશેષ એમ આવ્યું કે ગણાયો એવું કે જે જ્ઞાનની પર્યાયમાં ગણાય જાય છે જાણવું એમ નથી એ જ્ઞાનચંદજી જેની જેની પર સેવા પણ હવે સાંભળવું તો ખરાબ રહી જાય એ વાત છે બરાબર એક વિરોધ થયો તમને કે તમે જાણ્યા હોવા કેમ લખ્યું અમારે કારણ કે જણાયું તો ભાઈ અમારે વધારે પ્રથમ છે પ્રભુ હું એમ જ છે એટલે ભાઈ બધા ચૈતન પંડિત છે જાણ્યા હોવા પ્રયોજનમાં બારમી કાથામાં થયું એટલે એમ થાય તો જાણ્યા હોવા કોણ જણાયો કકો કો જણાય જાય છે જણાય જાય છે સ્વરૂપની દ્રષ્ટિ છે ત્યાં તેની પર્યાયમાં આ છે જાણવું ઈચ્છા પડતું નથી જાણવું પડે કે એને જાણે દીધો જેમ કેવળ જ્ઞાનમાં લોકાલોકને જાણે છે જાણવું પડે છે એ જ્ઞાનની પર્યાય જ પોતાની એવી છે કે પર સંબંધીનું પોતાનું જ્ઞાન સ્વ સંબંધીનું પોતાનું એને એક રૂપને પોતે જાણે છે બરાબર સમજાણું કાંઈ હરે કામ ભાઈ દરિયાઈ ને જાણવું એ પણ જી રહેવા સમજાણું કાંઈ અને એ પર્યાય અને વિતરાગી પર્યાય અને દ્રષ્ટ બે ની સત્તા એક નથી એક સામાન્ય સત્તા ધર્મ છે અને એક વિશેષ સત્તારૂપ ધર્મ છે બે એક સત્તા પણ નથી બે ની સત્તા ભિન્ન છે માટે ભિન્ન સત્તા માટે દ્રવ્ય પર્યાય ની કરતા નથી મોક્ષ માર્ગ ની પર્યાય ની પણ દ્રવ્ય કરતા મોક્ષ ની પર્યાય નું દ્રવ્ય કરતા નથી ભારે કામ ભારે સમજાણું કઈ એ નંદનભાઈ આ બધું મન સમજવા જેવું છે આ કે છે મુનિ અંદર આત્માનો દર્શન આત્માનો સ્વાશ્રય પરાશ્રય જેટલો ભાવ છે નહીં તો પંદરમ ગણીને અહીં પહેલો જૈન માર્ગમાં ગણ્યો નિશ્ચય માર્ગમાં પરમ સચ માર્ગમાં વ્યવહારને ગણવામાં આવ્યો જ નથી સમજાણું કઈ તેથી આ તાર શું કે છે જીણમગ્ય એ રીતા પરિમા જીન માર્ગમાં આવી પ્રતિમા કીધી છે તીર્થંકરો અનંત કેવળીઓ જીન માર્ગમાં સ્વરૂપની દ્રષ્ટિ સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપની રમણતા સંયમ વાળી એને
जिन मार्ग में जिन प्रतिमा तीर्थन करो ये कही है बीजो मार्ग क्या जिन मार्ग में नहीं हो ये बीजो मार्ग जिन मार्ग नीचे ही नहीं व्यवहार से ज्ञान में ज्ञानी पर्याय पोता ने जानता ही है एनु जानव हरी पोता ने कारण उत्पन्न थी जाए थे एने जाने थे हम जाणु केवल ज्ञानी पोता पर्याय ने जाने थे लोकालोक ने जाणव थे असद्भुत व्यवहार नहीं खत्म भाई एम आप सम्यक दृष्टि पोता पर्याय ने जाने थे बराबर थे सद्भुत व्यवहार नहीं दोष ने जाने थे या सद्भुत व्यवहार नहीं थे समझाणु कई मार्ग एवी चीज थे कोई समझाणु कई मैं कहू थे कि नहीं तू दे उपदेश ने प्रसन्न रहे उपदेश सबसे नारा अयम है वो ज्ञानी का देश बहुत पाउ था ना आवी प्रतिमा ने जाने एम साई पास बराबर बोध नो थी हूँ आवी प्रतिमा ने जाने एम के साई बराबर प्रतिमा की तो बच्चे हो आदि एनु ज्ञान पर पोता नु ज्ञान थे समझाणु कराय એવી વાત છે કરી છે દર્શન જ્ઞાન શુદ્ધ નિર્મળ ચારિત્ર જિનકે જીની કી સ્વપરા સ્વપરા સ્વનામ અપની અને પરનામ શિષની બેની વિતરાગ ભાવરૂપ ભાપડીમાં છે તેને જીન પ્રતિમાં જીન માર્ગમાં કહી છે બરાબર આ બધું આપ દેરાજ ને મંદિર ને આ હું આ અવસ્તુ છે સો વસ્તુ ની અપેક્ષા અવસ્તુ છે બરાબર સમજાણું કાય જેમ સ્વદ્રવ્ય ની અપેક્ષા એ ભગવાન પરમાત્મા પોતે અવસ્તુ છે એમ દ્રવ્ય ના સ્વભાવ ની અપેક્ષા એ આશ્રમ અવસ્તુ છે એમ દ્રવ્યની અપેક્ષા એ પર્યાય અવસ્તુ છે પર્યાયની અપેક્ષા એ પર્યાય વસ્તુ છે એવું શું થાય છે સમજાણું કઈ ભગવાન આત્મા અહીં તો ફક્ત સત્તાની ભીનતા તે ભીનને કરે નહીં એવી જે અંદર વિતરાગ પ્રતિમા ભાવ એને જૈન માર્ગમાં જીન પ્રતિમા કીધી અહીં તો જીન માર્ગમાં એને કીધી પેલો વ્યવહાર થવાની જૈન માર્ગમાં અહીં તો બહાર ની વાત એ જૈન માર્ગ નથી અરે ભારે ભાઈ ઉપચારિક વિકલ્પ છે જાણે હોય છે દરિયા નો કરતા ઉપચાર છે માન્યું છે ખબર છે શરૂઆતમાં ઉપચાર દરિયા નો કરતા જે ઉપચાર છે એનો અર્થ લખ્યું છે ને પરનો કરનો કરતા ઉપચાર રહ્યો પણ પર્યાય નો કરતા ઉપચાર થી છે ઉપચાર કો વ્યવહાર કો અભૂતા છે ગમ પ્યાલા છે આ બાપુ હા મારે સમજાય છે કઈ ગમ કરવા હતું તો વાત આલે અગમ ને ગમ કર્યું છે આવું છે આવું છે આવું છે જીન પ્રતિમા એને તું જાય જીન પ્રતિમા તો જે
सम्यक दर्शन गिना में चारित्र सहित छेती जिन प्रतिमा पण आ संभावना ने कहे छे खावू होय एने शुं जिन प्रतिमा जाय समझाणो काय अजम झाला पियो मत वाला अध्यात्म भाषा आनंद चेतन लिखे लोक समाता नक्की करव पड़े जेने शरम करव हो आ जात वस्तु ज्ञान में नक्की करव अपनी और पर की चालती देश वो जिन मार्ग विषय जंगम प्रतिमा देखो आत्मा नो जे आत्मा ने साथ देश शीर्ष नो आत्मा ने देश चालतो चालतो ये जंगम प्रतिमा जिन मार्ग में मा प्रतिमा की दी अथवा स्वपरा कही आत्मा से पर कही पिन है ऐसी देश वो देश देखो देह ने कई निकरण दशा है ना देह मां एक वस्त्र नो काणो नहीं धागो नहीं लग्न मुन सदन देवी माता ए जन्मा एवो देह निगरण स्वरूप जाके किछु परिकृत का लेश नाही ऐसी दिगंबर मुद्रा एने पण प्रतिमा व्यवहार कहवामां जाके काउ वस्तु सो राजदेशमो नाही विकल्प ज्या वस्तु निर्विकल्प चीज छे द्रव्य गुण ने आखा पर्याय पण जेनी निर्विकल्प छे एवा प्रतिमा ने जिन प्रतिमा जैन शासन में आची जैन प्रतिमा एने कीधी है व्यवहार केम जणावशे पण तू न्या एकलो मानी बे आने लईने धर्म थाय आने लईने मोक्ष थाय भगवानी प्रतिमा पूजवाथी देवाथी संबंध निद्रा थाय एमां एक अंशमां माल સંપ્રદાય ના હતા ત્યાં પણ તું પ્રતિ જૂની થઈ ને મારા પછી શંકા ના કરો ઘણો તો ઘણો અમારો ચેતા છે મેં બાશી માં સંપ્રદાય માં કહ્યું તો નવ વર્ષ પહેલા જો કીધું 100 રૂપિયા મિત્ર હતા એક 100 રૂપિયા બીજા નાખેલા 100 રૂપિયા સમજે ને એક મિત્રે પોતાના મિત્ર ને 100 રૂપિયા આપેલા બે મિત્રો પછી મરી ગયા બે કે જેના બાપે આપેલા એને જોવે મારા બાપે આના બાપ ને 100 રૂપિયા હતા બે નીંદા ચડાવ્યા નીંદા સમજે ને ફોન સો બે ફોન ચડાવી 10,000 એને કહ્યું ભાઈ 10,000 તારા બાપ ને મારા બાપે આપ્યા છે લાવ તમે પૈસા વાળા મના છો લાગે તો સમજો કબૂલ કરી 100,000 માંગશી હોય નથી ઓને બે મીંડા ચડાવ્યા એને કાઢી નાખ્યા ડેરા વચ્ચે કીધું છે સાંભળે ભગવાન ને માથે મુદ્રા આન આન ચડાવીને મીંડા માંગી આપે કારણ કે જોઈએ મુક્તિ તો છે મારી શાસ્ત્ર માં પણ જો કબૂલ કરશો તો પાછું આ બધું માગે છે 2,000 પૂરતી નથી એકે કાઢી નાખીને એકે ચડાવી દીધા એવો શું ભાવ હોય છે એ ભૂમિકા ને યોગ્ય એ વખતે એ શુભના અસંખ પ્રકાર છે એ પ્રકારનો શુભ હોય ત્યારે એનું લક્ષ્મી જાય છે દયાના પ્રકારનો શુભ લક્ષ હોય તો પરને નમા એવું વિકૃત થાય છે અસંખ પ્રકારના સહજ સ્વભાવ હોય છે સમજાણું કાય
એનો એ કરતા નથી. જ્ઞાની સ્વભાવ નો કરતા નથી, જેમ કેવળ જ્ઞાની લોકાલોક ના કરતા નથી, પણ લોકાલોક છે ખરા, એમ સંકેતી સ્વભાવ નો કરતા નથી, પણ સ્વભાવ છે ખરો, જેમ લોકાલોક છે એમ શું છે એ સ્વભાવ પર તરીકે છે. સમજાણું કઈ દ્રષ્ટિ તો વ્યવહાર થી મુક્ત હૈ, વ્યવહાર એની પર્યાય માં નથી. વ્યવહાર પરદ્રય માં ગણી નાખ્યો છે. સમજાણું કઈ આઈ કે છે સ્વપર શિષ્ય એવી પ્રતિમા એની, એને વિતરાગ સ્વરૂપ જાકે કહું છું નહીં, એને પ્રતિમા કઈ છે? દર્શન જ્ઞાન કરી નિર્મળતા જિનકે પાઈએ, એસે મુનિની કી ગુરુ શિષ્ય અપેક્ષા અપની ને પર કી ચાલતી દેખો લા પકડે. ઉપર જે ઉપર હતું ને નિગ્રંથ વિતરાગ મુદ્રા સ્વરૂપ હૈ, તો જિન માર્ગ વિશે પ્રતિમા હૈ. વિતરાગ માર્ગ માં તો આ પ્રતિમા કઈ છે? સાચી સત્ય ઉચ્ચારિત તરીકે નિક્ષિપ હોય પ્રતિમા અનકલ્પિત હૈ, અન માં બીજા કલ્પિત માર્ગ કહીને પ્રતિમા થતી છે તો કલ્પિત છે. અર્થ ધાતુ પાષણ આદિ કરી દિગંબર મુદ્રા સ્વરૂપ પ્રતિમા કહી ગઈ. ધાતુ પાષણ જે પરદ્રવ્ય છે એની આકૃતિ ની મૂર્તિ, એને મૂર્તિ કહીએ એ વ્યવહાર હે. પણ તું ભી બાય પ્રકૃતિ એસી હોય તો વ્યવહાર મેં માને. એટલે ક્યાં કઈ શું કહ્યું કે મુદ્રા જેવી દિગંબર છે એવી હોય તો વ્યવહાર માનશે. એને કઈ વસ્ત્ર ને લગાડી દે, ટીલા કટકા કરી દે, ના શું કે બાજુ બંધ ને દાગી ના, એ તો વ્યવહાર નથી, વ્યવહાર બી નહીં. સમજાય છે? કઈ છે એમાં ધાતુ પાષાણ આદિ કે દિગમન મુદ્રા સ્વરૂપ પ્રતિમા કહીએ તો વ્યવહાર હૈ, લોકાલોક હૈ, કેવળ જાણતે હૈ અપની પર્યાય કો, પર કો જાણતે એસા કહેતા અસદ બોલે વાત નહીં. એમ જ્ઞાની ને રાગ હૈ એમ કહેના ઓલી અસદ બોલે વાત નહીં. જ્ઞાની કો રાગ હૈ, જ્ઞાની કો તો અપના ને પર કા જ્ઞાન અપની સ્વરૂપ ને અપને કામ સે ઉત્પન્ન હુઆ હૈ. ધાતુ પાષાણ આદિ દિગમર મુદ્રા તો પ્રતિમા કહીએ તો વ્યવહાર, તો ભી બાય પ્રકૃતિ એસી હોય તો, એસી હોય તો વ્યવહાર મેં માને. સમજાય છે? કઈ ભગવાન વિતરાગ મુદ્રા અતિમ કહું, વિતરાગ પૂછી હતા ને એવું વિતરાગ હું જ્યાં સાથે માપુ. જાણું છે ચીલું ચોખ્ખું કરે તો એ વિતરાગતા બુદ્ધિ મુદ્રા ન રહી. હે જાણું કઈ આ પ્રતિમા ને ચીલું કરે કેમ કે પ્રતિમા વિતરાગ મુદ્રા પ્રતિમા ન રહી. સમજાણું કઈ એ કઈ વિતરાગ પ્રતિમા છે માટે શુભ ભાવ થાય છે એમ નથી. એ કાળે જયારે શુભ ભાવ હોય છે ત્યારે એટલી મર્યાદા છે, એને દેખીને શુભ ભાવ થાય છે એમ નથી. એ તો પર્વ શું છે? પરને દેખીને શુભ કે શુભ થાય એમ છે. સમજાણું કઈ જે છે ધાતુ પાષાણ આદિ કરી દિગમર મુદ્રા સ્વરૂપ પ્રતિમા કહીએ
तो व्यवहार है, तो भी बाह्य प्रकृति ऐसी हो सो व्यवहार में माने, बाह्य स्वभाव प्रकृति समझाए एवो जेनो स्वभाव मुद्रा दिन प्रतिमा दिन उतार की बंदे बना रखी बना चला रंत मात्र दुश्मन लगे तो वंदनी बना है पीला कबका करे ने केसर चोपड़े ने व्यवहारी हो सके ये बात है भाई। आ तो सच नी बात है, आ कोई कोई पक्ष नी बात बाय प्रकृति ऐसी हो एम के प्रकृति नाम जीवो एनो स्वभाव एम आप देखा संबंध मुद्रा स्वभाव में लक्ष्य जाए संकेती तो शुभ भाव थी मुक्त है ज्ञान की तो आश्रव तत्व थे आश्रव थी तो भिन्न तत्व थे भिन्न से आश्रव तत्व करता नहीं तो प्रतिमान मंदिर ने करे ये तो एना शुभ विकल्प में अरे समझाणु कई आगे फिर कहे यो आ जिन प्रतिमा पांच मा तो ये दिशा जीण मग्गी पड़ी मा वितराग मार्ग मा तो वितरागी परिमा अंदर एने जिन प्रतिमा कीधी ज्ञान करा નામ સુખાથી થઈ જાય સમજાય છે કઈ ઘણી વાત બહુ જમ શરદ શુદ્ધ ચરણમ જાણે પીછે શુદ્ધ સમતમ સા હોય વંદનીયા નિરંથા સંજયા પરિમા જે શુદ્ધ આચરણ કો આચરે શુદ્ધ આચરણ सम्यक दर्शन ज्ञान चारित्र शुद्ध आचरण वितरागी दृष्टि वितरागी ज्ञान वितरागी स्थिरता एने शुद्ध आचरण कहवाणु कई शुद्ध आचरण को आचरे बहुरी नाम होली सम्यक ज्ञान करी यथार्थ वस्तु को जाने आचरे ने जेम छे तेम जाने वही सम्यक दर्शन कर अपने स्वरूप को देखे देखे इतने माने शोध चैतन्य वस्तु निर्मल निर्विकल्प विकास एवी दृष्टि वस्तु ने देखे कर दे ऐसे शुद्ध सम्यक जाके पाइए ऐसे शुद्ध सम्यक शुद्ध समर्थन करें चलगी शुद्ध चरणम जानी ने पीछे अन ई उपरांत शुद्ध समर्थन जुदू नहीं जुटा ऐसे शुद्ध संकेत जाके पाइए ऐसे निग्रंथ संयम स्वरूप प्रतिमा ऐसा वंदन युग है शुद्ध सम्यक जाके पाइए शुद्ध सम्यक अर्थ आखू तत्व द्रव्य ज्ञान द्रव्य दृष्टि द्रव्य ज्ञान द्रव्य संयम इस सम्यक ऐसे शुद्ध सम्यक जाके पाइए जानू कहा ऐसे निग्रंथ संयम स्वरूप प्रतिमा है निग्रंथ संयम स्वरूप प्रतिमा है भगवान ने जम ग्रंथ नहीं एम बाह्य प्रतिमा ने ग्रंथ वस्त्र नो ताणो के कई हो तो ये व्यवहार मान्य जीणु करी निकली जीणु સમજાણો કઈ આવી પ્રતિમા થી વંદન યોગ છે આ પ્રતિમા વંદન યોગ નથી એમાં આવ્યું આ હિસાબે નીચે થયો
એટલે ભેદ કેમ પડી જાય? આ પ્રતિમા આવી, હા હા, કરુલા ઘણા કે છે ને, એક ચિંતા આવે ને, ભગવાન ની વ્યવહાર સ્તુતિ સ્તુતિ જ નથી, નિત્ય સ્તુતિ પોતાની. જો આમાં ક્યાં પ્રતિમા આવી એમ કે છે, જોવામાં આત્માની સ્તુતિ એને ભક્તિ કીધી છે. ભગવાનની સ્તુતિ ભક્તિ જ્ઞાન ના પડી, પણ એ તો નિત્યની વાત છે. આવું વચ્ચે હોય છે, વચ્ચે વિઘન રૂપે એક દશા. જ્ઞાન છે વિઘન રૂપ છે, સસાય છે, અગ્નિ છે, ભઠ્ઠી છે. આયા ને એવું રાગ દાસ, રાગ આગ દાસ સદા ગળે છે. છેલ્લો બોલશે રાગ થાય તો શુભ કે શુભ અગ્નિ છે, કસાય છે. બરાબર, ભગવાન પ્રત્યે ઉપયોગ છે ને, તે ઉપયોગ ભગવાન પ્રત્યે છે. માટે તે રાગ છે, કસાય છે, માટે તે અગ્નિ છે. એવી નિગ્રંથ એમ પ્રતિમા હે, તો વંદને યોગ હે. એ ઉજવાઈ બહુ આવું આવું પછી પછી આ કોઈ ભગવાન ની પ્રતિમા નું માનશે નહીં. એ તો શુભ રાગ આવે એ કાળે ત્યારે એનું લક્ષ હોય છે, એટલી થઈ જતા બસ એટલી સમજાણું. કઈ બહુ જોર દેવા જાય તો દ્રષ્ટિમાંથી કહી દીધી, સમજાણું. કઈ નથી અહિયાં દ્રશ્ય નો વિષય નથી, તો વળી મૂર્તિમાન ભગવાન મંદિર દ્રશ્ય નો વિષય ક્યાંથી આવ્યો? નિર્મળ વિતરાગી પર્યાય પણ દ્રષ્ટિ નો વિષય નથી, સમજાણું. કઈ વાત એવી છે કે વસ્તુના ધર્મી આ વાત છે, બરાબર. સમજાણું કઈ શું વંદના યોગ એમ કહીને પાઠમાં શું એ વંદનીય છે ને, પાઠ એ વંદનીય. ત્યારે એમાંથી એ નીકળે કે જીન પ્રતિમા મંદિર ને વંદનીય નથી, નીચેથી વંદની છે જ નહીં. એવા નો સભૂતાર્થ નહીં તો ઉચ્ચાર્થ કહેવાના. આ આવું હશે જાણને વાળા, દેખને વાળા, શુદ્ધ સંકેત, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ, જાણવા વાળો, દેખવા વાળો, શુદ્ધ સંકેત, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ, દૈન શુદ્ધ થઈ શુદ્ધ નિશ્ચય સમ્યક દર્શન, આ નિશ્ચય સ્વરૂપમાં ફરતા શુદ્ધ ચારિત્ર થાય. નિગ્રહ સંયમ સહિત એસા મુનિ કા સ્વરૂપે સોઈ પ્રતિમા હૈ, બરાબર. એ પ્રતિમા છે એનો વ્યવહાર છે, જીન પ્રતિમાથે નથી કહ્યું એનો વ્યવહાર. ઓ ઓલો વ્યવહાર બાર ગયો, વિકલ્પ છે એ જીન પ્રતિમાથે નથી કહ્યું અહિયાં. વિકરાગ, વિકરાગ માર્ગ માં વિકરાગ માંથી શરૂ થાય છે, બરાબર. સમજાણું કઈ નિગ્રહ સંયમ સહિત એસા મુનિ કા સ્વરૂપ હૈ, તો એ પ્રતિમા હૈ, તો એ પ્રતિમા હૈ એમ છે ને. સા હોય વંદનીય નિગંતા, તે હોય એમ છે ને અંદર પાઠમાં છે ને. સા હોય વંદનીય એનો અર્થ કહે છે,
ये जो है वंदन योग, अनकल्पित वंदे योग नहीं खरेखर। વિતરાગની પ્રતિમા ને મંદિર પણ નીચેથી વંદના લાય છે, ભક્તિ કરે થઈ ગયો ધર્મ જાઓ પોતાનું સ્વરૂપ શું છે ભક્તિ તો એને કહીએ, વિતરાગી દ્રષ્ટિ વિતરાગી જ્ઞાન વિતરાગી ચારિત્ર એ ભક્તિ છે બરાબર। હા પછી એવું એ ભક્તિ ઉચમાં વ્યવહાર આવે છે, વ્યવહાર નહીં છે ને એનું આવે છે। એમાં એને મોટ વર્તે વ્યવહાર ની હા હવે ને હવે ને એનો અર્થ મોજ વર્તે છે વ્યવહાર ની તો નીકળી છે બરાબર જાણું કઈ ઉદાસ આવે ઉદમાં આવે એ વાત એવી છે। ऐसा ही रूप सदृश धातु पाल स्थान के प्रभाव तो व्यवहार करी वंदने योग्य देखो व्यवहार की रूप से व्यवहार से हमने कहवा व्यवहार जी ये से आखो ये ने वंदन आयोग क्यों व्यवहार थी कहवा વ્યવહાર શું છે એને કે વ્યવહાર નહી વ્યવહાર અભૂતાર્થ નહીં વ્યવહાર શું છે એને પણ મને જે પૂછ્યું છે એના કઈ લોકો બધા નાખવાનું જોવા નથી બધું છે તારા સોના જાગ્યા વિના અને સોનો આશ્રય વિના એ વ્યવહાર ને વ્યવહાર જાણનારો જાગે નહીં તો એને વ્યવહારી કહેવામાં આવતો વ્યવહારી કામ કર્યા ભગવાન મહાપ્રભુ ચૈતન્ય મૂર્તિ છે વિતરાગ નો સ્કંદ અનંત સિદ્ધ ભગવાન પેટમાં પીડ્યા સ્કંદ બરાબર અનંત સિદ્ધ પીડ્યા સાતમા એવી સિદ્ધ ની દ્રષ્ટિ સિદ્ધ નું જ્ઞાન સિદ્ધ નું ચરિત્ર બરાબર એને અહીંયા ખરેખર જીન માર્ગમાં ચૈતન્ય પ્રતિમા ને જીન પરિમા અને એને વંદન યોગ નિશ્ચયથી કહેવામાં જાણું થાય રૂપ સદૃશ ધાતુ પ્રતિમા શું વ્યવહાર કરી વંદન છે જુઓ ના પડી છે ને વંદન યોગ ની વ્યવહારે વંદન છે અને એમાં હોઠ આવી જાય હા આવે છે ને પણ જે રાગ છે ખેદ નું કારણ છે દુઃખ નું કારણ છે એની હોઠ છે એને દરિદ્ર છે એને દરેક સ્વભાવ નો અનાદર છે સમજાણું કઈ આગે ફેરી કરે દંશણ અનંત નાણમ અનંત દિવ્યવર્ણાણમ શાસ્ત્રે શુક વિહા મુક્તાસ્તમ અચમ બંદી નિરૂપમ અચલમ અકુહા નિમિવ્યા જંગમે હુએ શ્રી દઠાણી મીઠિયા સર પરિમા ધોવા સિદ્ધા સિદ્ધ ની પ્રતિમા ને વાય કે છે સિદ્ધ પ્રતિમા આપે એ સિદ્ધ નહીં હો સિદ્ધ ભગવાન એ ચૈતન પ્રતિમા સિદ્ધ ભગવાન એ ચૈતન પ્રતિમા સિદ્ધ મન માં આવે છે સિદ્ધ મન માં આવે છે ચૈતન પ્રતિમા થા ચૈતન પ્રતિમા થા
આવે બરાબર. જેન ચૈતન પ્રતિમા હતા સમજાવું કઈ બરાબર. જો આનંદ દર્શન, આનંદ જ્ઞાન, આનંદ વિહાર, આનંદ સુખ એની કરી સહી થાય એવા શ્રી ભગવાન શાશ્વત અવિનાશી સુખ સ્વરૂપ હે. વધારે લીધું પેલામાં આનંદ તો સુખ આવી ગયું હતું, કેવું સુખ છે? શાશ્વત સુખ છે. અતિન્દ્રિય આનંદ નું સુખ, સ્વનું સુખ, હા બરાબર. પોતાના સુખ છે એ માનતા છોડીને ક્યાંય પણ સુખ વિકલ્પ છે એમાં સુખ છે, દ્રષ્ટિ વિચાર છે બરાબર. વ્યવહારનો જે વિકલ્પ આવે એમાં સુખ છે તો ઠીક છે, એટલે એ છે તો મને લાભ થાય છે, એ છે તો જ્ઞાન થાય છે એમ નથી. વ્યવહાર આવે છે માહિતી એનું અહીં જ્ઞાન થાય છે એમ નથી. એને આશ્રય જ્ઞાન થી તો પરાધીન જ્ઞાન કરી જાય થઈ ગયું. જ્ઞાન તો એવી પરાધીન છે નહીં બરાબર. એ જો મારું છે એ પોતાનું જ્ઞાન ગુણ સ્વને જાણે ત્રિગુણને અને રાગને જાણવા સંબંધીનું જે જ્ઞાન એ પોતા સંબંધી નું પોતાને કારણે ઉત્પન્ન થયેલું છે બરાબર. રાગને કારણે જ્ઞાન ઉત્પન્ન થયું છે એમ નથી. લોકાલોકને કારણે કેવું જ્ઞાન થયું છે એમ નથી. હા 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 કે છે સુખ ને વધારે ને કિંમત શાશ્વત સુખ એમ હે શાશ્વત સુખ થી અંદર થી આત્મા સાચો અંદર થી આવે આનંદ ની ઘન આનંદ ની મૂર્તિ એમાંથી પ્રગતિ નું સુખ એને સુખ ગયા. ધૂળમાં નથી ક્યાંય, ધૂળમાં સુખ નથી, રહેવા રત્નત્રયના સુખ નથી, દોષમાં સુખ નથી, પૈસામાં સુખ નથી. સમજાણું કઈ જ્યાં સુધી આત્મામાં સુખ છે એવો ભાસ ન થાય અને પરમા સુખ છે એવો ભાસ રહે ત્યાં સુધી તેણે આત્માનો અનાદર કર્યો છે. સમજાણું કઈ એથી શાશ્વત અવિનાશી સુખ છે. હવે કર્મ નો કર્મ ફૂટગળ ની દેહ જીનકે નાય એને કર્મ ને નો કર્મ બે નથી, નો કર્મ એટલે શરીર નથી બરાબર, પાવ કર્મ આદિ ત્રણે નથી. સમજાય છે કઈ? અને તો પુત્ર દેહ જીને મેં નાય અષ્ટકર્મ કે બંધન કરી રહી એવું ચૈતન દેહ આનંદ જ્ઞાન દર્શન આનંદ નું પ્રગટેલો અનંત ચૈતન દેહ એ જીન પ્રતિમા છે બરાબર. દરજ્જામાં આવે એને પ્રતિમા જીન પ્રતિમા નથી કીધી, દોષ છે એને જીન પ્રતિમા કે દીદી દોષ રહીત જે દશા વિતરાગી પ્રગતિ છે દર્શન જ્ઞાન એને જીન પ્રતિમા કીધી છે બરાબર. વિતરાગી પ્રતિમા જોઈએ ને એમાં રાગ આવે એ જીન પ્રતિમા ક્યાં છે? જાણું કઈ ધીરે ધીરે પચાવવા જેવું છે ભયા એવી વાત છે.
દુકાન નો વહીવટ કેદી કરતો થઈ ગયો. વિકલ્પ આવે બસ દુકાન તો થઈ ગયા. બધા કરોડો રૂપિયા ભેગા કરે છે. કાનપુર માં લાખો રૂપિયા આવે હવાનું ભેગા કરે, ભેગા કરી શકે છે, લઈ શકે છે. સવાર માં આખો બદલ જાય એક મહિના માં એને આટલા 10 લાખ 2 લાખ તો ખરી દેવા પડશે. એક બિલ્ડિંગ માં કેટલાક ને લીધા દરરોજ આવે, દરરોજ આવે 80,000 થતા પૈસા લે કોણ ને મૂકે કોણ. આ તો એમાંથી વિકલ્પ આવ્યો અશુભ એ પણ વસ્તુ માં આ શુભ આવ્યો એને દાનમાં દેવાનો ભાવ શુભ આવ્યો કે એ વિકલ્પ આત્મામાં નથી, એને જીન પ્રતિમા કહેતા. સમજાણું કઈ ભાઈ? આ તમારા મંદિર તો થઈ ગયું હવે ઘણા લોકો કહે છે કે ભાવનગર માં 8 લોકો ની ઘણી છે. આમ કઈ લાઈન સરખા બધા ચાલતા ત્યાં હજુ એને ઘેરી અહીં તો વર ગોળો છે, ક્યારે વર ગોળો નથી. રિક્ષા ને રિક્ષા ને બરો એમાં કઈ એ તો બધું સવન એ થાય છે. એવું હોય શ્રી કૃષ્ણ ને બહુદેવ જેવા જોધાઓ ઉભા સંતીથી અને દ્વારકા હળે હળગે એ એમાં રાણીઓ હળગે, જીન મંદિરો હળગે. દ્વારકામાં જીન મંદિર હતા ને, જીન મંદિરો દ્વારકા સમજીને જીન ધળા ગલી જીન પ્રતિમા જીન મંદિરો રાણીઓ રાજકુમારો રાજકુમારની ઇસ્ત્રીઓ હાથી ઘોડા કાવ હોય કે ન થાય તો ક્યાં થાય, બીજે થાય ઉભા રહ્યા જોઈને બસ હવે ક્યાં જાય. હવે જેને આકલે 1000 રાજાઓ ઉભા થાય સમાન દાતા જેને ગોળખો નીકળે કદાચ કોઈ હોય તે રોગી તો નિરોગી થયો. આસન માસન નો જ રાજા હાથ ધરા ત્યાં ગયા પણ આપણું બધા મા બાપ પગે પગશી હરી હરી હરે આપણે બેઠા મા બાપ કાઢો રે કાઢો બહાર કાઢવા જાય ભૂકંપ થયો નહીં તમને બેને કહ્યું છું ને હા કહ્યું છું બેન એ પાઇ બહુ ભૂખમાં આવી ગયું ને આની માસ્ક બહુ માં મેરી આવે નહીં તમે બે બચ્છો તમે સિવાય કોઈ નહીં ખોટા પાડવા માટે હા તો કેવું છે કે એવા ધોકાઓ ઉભા રતન ના કાંગરા હોના ના ગઢ એ ખાસ હોય એમ હવે બરાબર દરિયાઈ નો કાળ હોય તે થાય ઉદાસ જગત થી ઉદાસ આ એ વિકલ્પ આવે એનાથી ઉદાસ હું જો
એવા સ્વરૂપ ને ભગવાને આ જીન સ્વરૂપ ને જીન પ્રતિમા રહી અષ્ટક્રમ રહી ઉપમા કરી લોક વિશેષ કે છે ભગવાન વચન.